કેમ છો મિત્રો મજામાં ને એજો સફરના ડેઈલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે પાંચ ઓગસ્ટ બે અને શનિવાર કરંટ અફેરની અતિ મહત્વની ઘટનાઓની વાત આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું એ પહેલાં દિન વિશેષ ઉપર નજર કરી લઈએ કે કયા કયા મહાનુભાવો આજની તારીખે હાઇલાઇટમાં છે તો એક તો હરિકૃષ્ણ પાઠક અને બીજા નીલ આર્મા સ્ટ્રોંગ જેવા અંતરિક્ષ યાત્રી બે મહાનુભાવની વાત આજના વિશેષના વિડીયોમાં કરવામાં આવી છે અને આજે લલિત કલા સ્થાપના દિવસ પણ છે તો આ દિન વિશેષનો વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે ક્લિક કરી અને જોવાનું ન ચૂકતા ઓકે ચાલો હવે કરંટ અફેરની વાત કરીએ તો આ વર્ષે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ વલસાડ ખાતે યોજાવાનો છે આપણે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દર વર્ષે એક જિલ્લામાં કરીએ છીએ તો આ વર્ષે રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ વલસાડ ખાતે યોજાવાનો છે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું છે ઓડિશાએ સામાજિક સુરક્ષા યોજનાનો વિસ્તાર કર્યો છે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણ ફરી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતી મૂળની લેખિકાની નોવેલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થઈ છે તો આ ગુજરાતી મૂળની લેખિકાનું નામ શું છે અને તે કયા દેશમાં અત્યારે નિવાસ કરે છે ભારતીય અમેરિકન મહિલા એફ ફિલ્ડ કાર્યાલયના પ્રમુખ તરીકે નિયુક્તિ પામ્યા છે અને લલિત કલા અકાદમી સ્થાપના દિવસની ઉજવણી પણ આજે કરવામાં આવી રહી છે આ દરેક ઘટના વર્તમાન સમયમાં જ્ઞાનથી અપડેટ રહેવા માટે ખાસ અગત્યની છે તો આ વિડિયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો અંતે એક પ્રશ્ન પૂછીશ જવાબ નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ઓકે શરૂઆત કરીએ આપણે ગુજરાતના પ્રાદેશિક સમાચારથી તો આ વર્ષે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ વલસાડ ખાતે યોજાવાનો છે અહીં વાંચો સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવનાર છે વલસાડ જિલ્લામાં રાજ્યમાં દર વખતે જુદા જુદા જિલ્લા મથકે રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવાની પરંપરાના ભાગરૂપે આ પંદરમી ઓગસ્ટે ધ્વજવંદનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા મથકે યોજાવાનું નક્કી કરાયું છે મિત્રો પરીક્ષામાં ઘણી બધી વખત પ્રશ્નો પૂછાયા છે કે વર્ષ બે હજાર ત્રેવીસના સ્વતંત્રતા દિવસની ઉજવણી કયા જિલ્લા મથકે કરવામાં આવી હતી

તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે પોલીસ પરેડ પોલીસ જવાનોના કર્તબ સાથે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે મિત્રો જ્યાં રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો હોય ત્યાં અતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે એ જ રીતે અન્ય આઠ કેબિનેટ મંત્રીઓને તથા આઠ રાજ્ય કક્ષાના મંત્રીઓને પણ વિવિધ જિલ્લા મથકે ધ્વજવંદન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આપણા ગુજરાતના આઠ જેટલા કેબિનેટ મંત્રીઓને અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓને પણ જુદા જુદા જિલ્લા મથકે ધ્વજવંદનની આ જવાબદારી સોંપવામાં આવી છે તો કયા કેબિનેટ મંત્રી કયા જિલ્લામાં ધ્વજવંદન કરશે એ તમે જુઓ કે અમદાવાદમાં શ્રી કુંવરજીભાઈ બાવળિયા નવસારીમાં કનુભાઈ દેસાઈ વડોદરામાં ઋષિકેશ પટેલ જુનાગઢમાં ભાનુબહેન બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તો બાકીના જિલ્લાઓમાં કોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તો બાકીના જિલ્લાઓમાં જે તે જિલ્લાના કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવશે તો જુઓ

ગાંધીનગર હવે રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાનું મૃત્યુ નિપજ્યું છે આપણે નાબીબિયા દેશમાંથી ચિત્તા ભારતમાં લાવ્યા અને મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં તેને છોડવામાં આવ્યા હતા પરંતુ મિત્રો એક પછી એક ચિત્તાનું અવસાન થઈ રહ્યું છે એ આપણા ભારત માટે અને આપણા ભારત દેશના વન વિભાગ માટે એક ચિંતાનો વિષય બન્યો છે જુઓ તાજેતરમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ધાત્રી તબીલીસી નામની માદા ચિત્તાનું મૃત્યુ થયું છે શું કુનો નેશનલ પાર્કમાં ધાત્રી તબીલીસી નામની માદા ચિત્તાનું મૃત્યુ થયું છે તબીલીસી નામની માદા ચિત્તાના મૃત્યુ સાથે આ વર્ષે માર્ચથી ભારતમાં જન્મેલા ત્રણ બચ્ચા સહિત નાબીબિયા અને દક્ષિણ આફ્રિકામાંથી સ્થળાંતર કરાયેલા છ પુખ્ત ચિત્તા સહિત કુલ મૃત્યુની સંખ્યા નવ પર પહોંચી ગઈ છે કેટલા અત્યાર સુધીમાં નાના મોટા થઈને નવ જેટલા ચિત્તાઓ કુનો નેશનલ પાર્કમાં અવસાન પામ્યા છે સત્યાવીસમી માર્ચના રોજ શાશા નામના નાબિબિયન ચિત્તાનું કિડનીની તકલીફના કારણે અવસાન થયું હતું અને આ વાત પણ આપણે કરંટ અફેરમાં કરી હતી કે સત્યાવીસ માર્ચના રોજ શાશા નામના નાબીબિયન ચિત્તાનું કિડનીની તકલીફના કારણે અવસાન થયું હતું અને ત્યારબાદ ઉદય નામનો બીજો ચિત્તો બીમાર પડ્યો અને તેર એપ્રિલે તેનું પણ મૃત્યુ થયું હતું તેમજ નવ મે ના રોજ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષાનું સમાગમ દરમિયાન બે નર ચિત્તાઓ સાથે હિંસક ક્રિયા પ્રતિક્રિયા પછી મૃત્યુ થયું હતું અને તે જ મહિનામાં માદા નાબિબિયન ચિત્તાના જન્મેલા ચાર માંથી ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ અનુક્રમે અગિયાર જુલાઈ અને ચૌદમી જુલાઈના રોજ વધુ બે નર ચિત્તા તાજસ અને સૂરજનું પણ મૃત્યુ થયું હતું અને આ બે ચિત્તાઓ તેમની ગરદનની આસપાસ રેડિયો કોલર બાંધવાના કારણે થયેલા ઘાવના પરિણામે ચેપનો ભોગ બન્યા હતા અને આ બે ચિત્તા પણ અવસાન પામ્યા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો નેશનલ પાર્ક ખાતે બે અલગ અલગ બેચમાં દક્ષિણ આફ્રિકાથી બાર ચિત્તા અને નાબીબિયાથી આઠ ચિત્તા આવી રીતે કુલ મળીને વીસ ચિત્તા આપણા કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા મધ્યપ્રદેશ વન વિભાગ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને નાબિબિયા અને દક્ષિણ આફ્રિકાના ચિત્તા નિષ્ણાતોના સહયોગથી આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે ફરી એકવાર જોઈ લઈએ કે ચિત્તા માટેનો આ પ્રોજેક્ટ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા મધ્યપ્રદેશના વન વિભાગ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને નાબીબિયા અને દક્ષિણ આફ્રિકાના ચિત્તા નિષ્ણાતોના સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ભારતમાં કુલ પચાસ આફ્રિકન ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવશે અત્યાર સુધીમાં વીસ આફ્રિકન ચિત્તા ભારતમાં આવી ગયા છે કેટલાક ચિત્તા દક્ષિણ આફ્રિકાથી લાવ્યા છીએ કેટલાક ચિત્તા નાબીબિયાથી લાવ્યા છીએ હજુ આગામી સમયમાં બોત્સવાના નામના દેશમાંથી પણ કેટલાક ચિત્તાઓ ભારતમાં લાવવાના છીએ તો ભારતમાં ચિત્તાઓના પુનઃ વસવાટ માટે કાયદાકીય પ્રક્રિયાઓની અડચણોને દૂર કરવામાં પ્રજ્ઞા ગિરાડ કરે મહત્વનો ભાગ ભજવ્યો હતો મિત્રો જ્યારે બે દેશો વચ્ચે હિંસક પશુઓની આપલે કરવામાં આવે છે તો કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું આવશ્યક છે તો આ કાયદાકીય પ્રક્રિયાઓની અડચણોને દૂર કરવામાં પ્રજ્ઞા ગિરાડ કરે મહત્વનો ભાગ ભજવ્યો હતો

એશિયન ચિત્તાઓની સંખ્યા કેટલી હતી 10000 કરતા પણ વધારે પરંતુ સ્થાનિક શાસકો દ્વારા થતા શિકાર અને વધતી માનવ વસ્તીના કારણે ચિત્તાની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો વર્ષ 1948 માં દેશના અંતિમ ત્રણ ચિત્તાઓનો શિકાર તત્કાલીન મધ્યપ્રદેશ અને હાલના છત્તીસગઢના કોરિયા રજવાડાના મહારાજા રામાનોજ પ્રતાપસિંહ દેવે કર્યો હતો 1948 અડતાલીસમાં ભારતમાં માત્ર ત્રણ ચિત્તા બચ્યા હતા અને આ ચિત્તાનો શિકાર છત્તીસગઢના કોરિયા રજવાડાના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે કર્યો હતો અને ભારતમાંથી વર્ષ ઓગણીસો બાવનમાં એશિયન ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો ઓગણીસો બાવનની અંદર ભારતમાં એક પણ એશિયન ચિત્તો બચ્યો ન હતો ઓગણીસો સિત્તેરના દશકમાં એમ કે રણજીતસિંહ ઝાલા અને દિવ્ય ભાનુસિંહ ચાવડા દ્વારા ભારતમાં ચિત્તાના પુનઃ વસવાટ માટે દિશા નિર્દેશ અને નીતિ તૈયાર કરવામાં આવી હતી ઓગણીસો સિત્તેરની અંદર ચિત્તાના પુનઃ વસવાટ માટે એમ કે રણજીતસિંહ ઝાલા અને દિવ્ય ભાનુસિંહ ચાવડા દ્વારા એક દિશા નિર્દેશ અને નીતિ તૈયાર કરવામાં આવી અને વર્ષ બે હજાર નવમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિંગાપોરથી ચિત્તાની બે જોડી આપણા ગુજરાતમાં લાવવામાં આવી અને આ બે જોડી ચિત્તા ક્યાં છોડવામાં આવ્યા હતા

કાળા ટપકા આવેલા હોય છે તે વિશ્વનું સૌથી વધારે ઝડપથી દોડતું સસ્તન વર્ગનું પ્રાણી છે આ પૃથ્વી ઉપર સૌથી ઝડપથી દોડતું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે ચિત્તો અને તેની મહત્તમ ઝડપ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય છે પરંતુ આ મહત્તમ ઝડપને તે મહત્તમ એક મિનિટ સુધી સાચવી શકે છે મિત્રો ચિત્તો એકસો વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે પરંતુ આ ઝડપ માત્ર એક મિનિટ સુધી તે જાળવી શકે છે અને તેનું કેટલું હોય છે બાર વર્ષ આગળ વાત કરીએ તો ઓડિશાએ સામાજિક સુરક્ષા યોજનાનો વિસ્તાર કર્યો છે ઓડિશા સરકારે સામાજિક સુરક્ષા યોજનાના કવરેજને અસંગઠિત કામદારોની વધુ પચાસ કેટેગરીમાં વિસ્તૃત કર્યું છે જેમાં ડિલિવરી બોય બોટમેન અને ફોટોગ્રાફર્સનો સમાવેશ થાય છે આ યોજનાનો ઉદ્દેશ આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ઓડિશા સરકારે બીજી ઓગસ્ટના રોજ ઓડિશા અસંગઠિત કાર્યકર સામાજિક સુરક્ષા બોર્ડના કાર્યક્ષેત્ર હેઠળ કામદારોની પચાસ વધુ શ્રેણીઓને આવરી લેવા સામાજિક સુરક્ષા યોજનાનો વિસ્તાર કર્યો હતો ઓડિશા સરકારે અસંગઠિત કામદારોને આપવામાં આવતી સહાયની રકમમાં પણ વધારો કર્યો છે રાજ્ય સરકારે મૃતક કામદારના પરિવારો માટેની રકમ રૂપિયા બે લાખથી વધારીને રૂપિયા ચાર લાખ કરી છે અને તેવી કુદરતી મૃત્યુ માટે સહાયની રકમ રૂપિયા એક લાખથી વધારીને બે લાખ કરવામાં આવી છે ઓડિશા અસંગઠિત કામદારોની સામાજિક સુરક્ષા બોર્ડની રચના બાવીસમી ડિસેમ્બર બે હજાર અગિયારના ના રોજ કરવામાં આવી હતી ચૌદમી ઓગસ્ટ બે હજાર ઓગણીસના ના રોજ તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને ઓડિશા સરકારે અસંગઠિત કામદારો માટે આ સહાયની રકમ બમણી કરી દીધી છે તો ઓડિશાના મુખ્યમંત્રી છે ગણેશીલાલ અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર અને આગળ વાત કરીએ તો બિહાર રાજ્ય હાઈલાઇટમાં છે કારણ બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણ ફરી શરૂ કરવાનો પટના હાઈકોર્ટે આદેશ આપ્યો છે તાજેતરમાં પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો આ સર્વે પ્રથમવાર પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખરે વોર્ડ દસ ફૂલવારી શરીફ પટનામાં શરૂ કર્યો હતો પટનામાં તેર લાખ ઓગણસિત્તેર હજાર પરિવારો છે જેમાં નવ લાખ પાંત્રીસ હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને બાકીના પરિવારોનો સર્વે એક અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે કોર્ટે ચાર મહિના રોજ વચગાળાના આદેશ દ્વારા જાતિ સર્વેક્ષણ ઉપર સ્ટે મૂક્યો હતો ત્યારે રાજ્ય સરકાર સર્વેક્ષણ કરવા સક્ષમ નથી એવું જાહેર કરવામાં આવ્યું હતું અને આપણે વાત કરી બિહારમાં હાથ ધરવામાં આવેલા સર્વેની તો બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ બન્યા છે રાજેન્દ્ર આરલેકર અને બિહારની રાજધાની છે પટના આગળ વાત કરીએ તો ગુજરાતી મૂળની લેખિકા નોવેલ બુકર માટે શોર્ટ લિસ્ટ થઈ છે ગુજરાતી મૂળના બ્રિટિશ લેખિકા ચેતના મારુની પ્રથમ નોવેલ વેસ્ટર્ન લેન બે હજાર ત્રેવીસના બુકર પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે મિત્રો ખાસ અગત્યની ઘટના છે જેને વિશ્વમાં સાહિત્ય જગતનું મોટું સન્માન ગણવામાં આવે છે એ બુકર પ્રાઇઝ માટે આપણા ભારત ગુજરાતી મૂળની

ગોપી નામની અગિયાર વર્ષની બાળકી તથા પરિવાર સાથેના તેના સંબંધો ઉપર આધારિત છે અને આ નોવેલનું નામ શું છે વેસ્ટર્ન લેન્ડ અને તેના લેખિકા છે ચેતના મારુ હાલ લંડનમાં રહેતી ચેતનાની વાર્તાઓ પેરિસ રિવ્યુ ડબલિન રિવ્યુમાં પ્રકાશિત થઈ ચૂકી છે લેખન કાર્ય પહેલાં તે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી અને આગળ વાત કરીએ તો ભારતીય અમેરિકન મહિલા FBI ફિલ્ડ કાર્યાલયના પ્રમુખ તરીકે નિયુક્તિ પામ્યા છે ભારતીય અમેરિકન મહિલા શોહિની સિંહાને FBI ના સોલ્ટ લેક સિટી ફિલ્ડ કાર્યાલયના પ્રમુખ તરીકે કાર્ય કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે કોને ભારતીય અમેરિકન મહિલા શોહિની સિંહાને FBI ના સોલ્ટ લેક સિટી ફિલ્ડ કાર્યાલયના પ્રમુખ તરીકે કાર્ય કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે આ નિયુક્તિ પહેલા શોહિની સિંહા વોશિંગ્ટન ડીસીમાં એફબીઆઈ મુખ્યાલયમાં નિર્દેશકના કાર્યકારી વિશેષ સહાયક તરીકે કાર્યરત હતા શોહિની સિંહા અમેરિકામાં આતંકવાદ વિરોધી તપાસના કાર્ય માટે જાણીતા છે બે હજાર એકમાં એક વિશેષ એજન્ટ તરીકે એફબીઆઈમાં જોડાયા પછી ની કરિયર ઉલ્લેખનીય રહી છે તેમની કારકિર્દી મિલવોકી ફિલ્ડ ઓફિસથી શરૂ થઈ જ્યાં તેમણે આતંકવાદ વિરોધી તપાસમાં ઘણું યોગદાન આપ્યું હતું તેમણે ગ્વાન્તા નામો બેઝ લંડનમાં દૂતાવાસના વિશેષ અધિકારી અને બગદાદ ઓપરેશન સેન્ટરમાં કામ નિયુક્તિ ઉપર પણ તેમણે કર્યું છે સોહેની ઇન્ડિયાનામાં પરગ્યુ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનના વિષયમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે એ સિવાય મેન્ટલ હેલ્થ કાઉન્સિલિંગમાં માસ્ટર્સની ડિગ્રી તેઓ ધરાવે છે હવે દિન વિશેષ ઉપર નજર કરીએ તો લલિત કલા અકાદમીનો સ્થાપના દિવસ આજે ઉજવાઈ રહ્યો છે પાંચમી ઓગસ્ટના રોજ લલિત કલા અકાદમી સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે લલિત કલા અકાદમી અથવા તો નેશનલ એકેડમી ઓફ આર્ટ એ ભારતની લલિત કલાની રાષ્ટ્રીય અકાદમી છે જેની સ્થાપના ઓગણીસો ને નવી દિલ્હીમાં ભારત સરકાર દ્વારા દેશમાં અને બહાર ભારતીય કલાની સમજને પ્રોત્સાહન આપવા અને પ્રચાર કરવા માટે કરવામાં આવી હતી પાચમી ઓગસ્ટ ઓગણીસો ચોપન માં લલિત કલા અકાદમીની સ્થાપના કરવામાં આવી કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિનો દેશમાં અને વિદેશોમાં પ્રચાર થાય આ સંસ્થાની સ્થાપના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય હેઠળના એક સ્વતંત્ર એકમના રૂપે કરવામાં આવી હતી લલિત કલા અકાદમીનું હેડક્વાર્ટર નવી દિલ્હીના રવિન્દ્ર ભવનમાં આવેલું છે આ અકાદમીનો ઉદ્દેશ્ય શો છે ભારતની કલાનો વિશ્વભરમાં પ્રચાર અને પ્રસાર કરવો જેમાં ચિત્રકલા કલા મૂર્તિ કલા અને ગ્રાફિક્સ ગૃહ નિર્માણ કલા સમાવિષ્ટ છે રાષ્ટ્રીય કલા પુરસ્કાર એ લલિત કલા અકાદમી દ્વારા આપવામાં આવેલા ભારત અને એશિયાના પુરસ્કારો અને સન્માનોમાંથી એક છે આ પુરસ્કારમાં એક તકતી એક શાલ અને એક લાખ રૂપિયા આપવામાં આવે છે અને લલિત કલા અકાદમીના વર્તમાન અધ્યક્ષ કોણ છે વી નાગદાસ મિત્રો નામ ખાસ યાદ રાખીશું કે લલિત કલા અકાદમીના વર્તમાન અધ્યક્ષ કોણ છે વી નાગદાસ હવે પ્રશ્નની વાત થઈ જાય તો ગઈકાલના વિડીયોમાં પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેનામાંથી કોણ લોકસભાના અધ્યક્ષ હોય છે લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે સ્પીકર અત્યારે લોકસભાના અધ્યક્ષ કોણ છે ઓમ બિરલા ચાલો જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમાં છે હેતલ રબારી પિયુષ સેવલા મહેશભાઈ સોલંકી બારૈયા વિક્રમ ચારેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન હવે આજનો પ્રશ્ન એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે ચાર ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર સાચો જવાબ અહીં કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ત્યારે પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે કેર એન્ડ જય હિન્દ